નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાલા ને યુટ્યુબ ચેનલમાં હું આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આગલા ક્લાસની અંદર આપણે નિત્ય સમો છે એની અંદર બે નિત્ય સમો જોયા હતા વિદ્યાર્થી મિત્રો, અને તમે બધાએ આ સરળ નિત્ય સમો છે એને વ્યવસ્થિત સમજ્યા હશે અને એની પ્રિપેરેશન ખાસ કરી હશે. ચાલો ત્યારબાદ આગળના હવે જે નિત્ય સમો છે એ આજે આપણે સમજવાના છે. એમાં નિત્યસમ નંબર 3 એ માઇનસ બી ગુણ્યા એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એવો એનું વિસ્તરણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ નિત્યસમ છે એ આપણે જોઈએ સમજીએ. નિત્યસમ નંબર 3 પ્રથમ કૌંસની અંદર જોજો વિદ્યાર્થી મિત્રો, એ માઇનસ બી છે અને બીજા કૌંસની અંદર એને ગુણ્યા એ પ્લસ બી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે નિયમ પ્રમાણે આગળ વધીએ તો આ બંને કૌંસ છે એ દ્વિપદી વાળા પદ છે બંને કૌંસની અંદર, અને આનો ગુણાકારનો સંબંધ છે. તો આ ગુણાકાર છે એ આપણે છૂટો પાડીએ આનું વિસ્તરણ કરવા માટે, ગુણાકારની પ્રક્રિયા કરીએ એટલે આપણે એનો આન્સર મળશે. તો તમે જોઈ શકો અહીંયા ગુણાકાર કરીએ તો આપણે આગળના બે દાખલાઓની અંદર જોઈ ગયા હતા. પ્રથમ પદનો પ્રથમ સાથે ગુણાકાર, તો એ ગુણ્યા એ એટલે એની બે ઘાત. ત્યારબાદ પ્રથમનો દ્વિતીય સાથે ગુણાકાર, તો એ ગુણ્યા બી પ્લસ 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 એ ગુણ્યા બી એટલે એ બી. ખ્યાલ આવે બધાને? ત્યારબાદ દ્વિતીય પદનો બીજા કૌંસના પ્રથમ પદ સાથે ગુણાકાર, માઇનસ પ્લસ માઇનસ એ ગુણ્યા બી એટલે એ બી, અને માઇનસ પ્લસ માઇનસ બી ગુણ્યા બી એટલે બીની બે ઘાત. આપણે શું કર્યું છે, બંને કૌંસનો જે ગુણાકારનો સંબંધ છે એ છૂટો પાડ્યો છે. ચાલો હવે અહીંયા સરવાળા બાદબાકીની જે પ્રક્રિયા છે એ આપણે છોડીએ, એમાં એનું સાદુરૂપ આપીએ તો સજાતીય પદો છે અને સરવાળા બાદબાકી કરીએ તો પ્રથમ પદ એની બે ઘાત વાળું છે એવું આમાં બીજું પદ નથી. બે ઘાત વાળું છે પણ એ વિજાતીય છે, બી છે એટલા માટે એ બે જોડાય નહીં. ત્યારબાદ જુઓ આ પ્લસ એ બી માઇનસ એ બી, આ બંને સજાતીય છે, વિરુદ્ધ નિશાની છે. તો એક પ્લસ અને એક માઇનસ, તો બંનેનું સાદુરૂપ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? શૂન્ય. એટલે શૂન્ય લખવાની જરૂર નથી. તો છેલ્લે શું વધ્યું હવે? માઇનસ બી સ્ક્વેર. તો આ જે નિત્યસમ છે એ માઇનસ બી ગુણ્યા બીજા કૌંસની અંદર એ પ્લસ બી એનું વિસ્તરણ છે, આપણને શું મળે છે વિદ્યાર્થી મિત્રો? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ખ્યાલ આવે છે બધાને? તો હવે આને આપણે સરળતાથી યાદ રાખવું હોય તો આને કેવી રીતે યાદ રાખી શકીએ? તો કે જો પ્રથમ કૌંસની અંદર કોઈ પણ બે પદ માઇનસ હોય અને બીજા કૌંસની અંદર એ જ બે પદ પ્લસમાં હોય તો બંને છે એના વર્ગ કરી દેશું. જુઓ, પહેલામાં એ માઇનસ બી ગુણ્યા બીજામાં એ પ્લસ બી, તો બંને પદ જે એ અને બી છે એનો વર્ગ કરી અને વચ્ચે કઈ નિશાની મૂકી દેવાની? માઇનસ. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? એકદમ સરળ રીત છે યાદ રાખવા માટેની. અને આને આધારે પણ આપણે એક્ઝામની અંદર ઘણી વખત દાખલાઓ પૂછાતા હોય છે, અન્ય ચેપ્ટરોની અંદર પણ સાદરૂપના જે દાખલાઓ ગણતા હોય તો ત્યાં નિત્યસમ છે એ વધારે પ્રમાણમાં ઉપયોગમાં આવે છે. એટલે ખાસ ધ્યાન રાખશું. અને આવી રીતે પણ લખી શકાય કે જો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હોય તો એના બે ભાગ ક્યાં પડે, બે અવયવ ક્યાં પડે? તો કે એ માઇનસ બી ગુણ્યા એ પ્લસ બી. ખ્યાલ છે બધાને? ચાલો હવે એના પછી નિત્યસમ નંબર 4 આનો આપણે અભ્યાસ કરીએ. તો ચોથા નિત્યસમની અંદર જુઓ જે બે કૌંસ છે ગુણાકારની અંદર જ છે, બે દ્વિપદી જ છે અને સરવાળાથી જોડાયેલ છે. આના જેવું નથી. જોજો, અહીંયા એક્સ અને એ છે પેલા કૌંસની, બીજાની અંદર એક્સ અને બી છે એટલે થોડોક ફેરફાર છે અહીંયા. તો આ બે કૌંસના ગુણાકાર કરીએ એટલે એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. ચાલો જોજો નિત્યસમ નંબર 4 પ્રથમ કૌંસની અંદર એક્સ પ્લસ એ ગુણ્યા બીજા કૌંસની અંદર છે એક્સ પ્લસ બી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈ શકો તમે, જો અહીંયા એક્સ એક્સ સમાન છે પણ બીજું પદ છે એકમાં એ છે અને બીજામાં બી છે. જો બે જગ્યાએ સમાન હોત ને, કાં બે જગ્યાએ એ હોત અથવા તો બંને સ્થાને બી હોત તો એ પ્રથમ નિત્યસમ બને, બરાબર? તો હવે આ નિત્યસમ નંબર 4 છે એનો આપણે જવાબ મેળવવો હોય, એનું વિસ્તરણ મેળવવું હોય તો શું કરશું? જોજો, બંનેનો ગુણાકારની પ્રક્રિયા છૂટી પાડો એટલે જવાબ આવશે એનો.
पहला पद नो पहला साथे गुणाकार करिए प्लस 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 x गुणिया x आधार समान छे એટલે ઘાત નો શું થઈ ગયો સરવાળો બે ઘાત ત્યારબાદ પ્લસ 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 x ગુણિયા b એટલે bx અથવા xb જે લખો એ બરાબર હાલશે ચાલો ત્યારબાદ બીજા પદ નો પહેલા સાથે ગુણાકાર કરીએ પહેલા x નો બંને સાથે ગુણાકાર કરીને બે પદ મેળવા એવી રીતે હવે a નો બંને સાથે ગુણાકાર કરીને બીજા બે પદ મેળવીએ પ્લસ 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 a ગુણ્યા x એટલે ax ખ્યાલ આવ્યો બધાને અને ત્યારબાદ બીજા સાથે ગુણાકાર કરીએ પ્લસ 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 a ગુણ્યા b એટલે ab ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે બધાને ગુણાકારની પ્રક્રિયા કેવી રીતે કરીએ છીએ ચાલો ત્યારબાદ હવે સાદુરૂપ આપ્યાનું x ની બે ઘાત વાળું બીજું પદ આમાં નથી એટલે x ની બે ઘાત એઝ ઇટ ઇઝ મૂકીએ ચાલો ત્યારબાદ આ બંને પદો જુઓ સજાતીય નથી પણ બંનેમાં કંઈક સમાન છે જુઓ અહીંયા bx છે ને અહીંયા ax છે તો બંનેમાં x કોમન છે વિદ્યાર્થી મિત્રો તો x આપણે એક વખત લખીએ સામાન્ય કાઢીએ બંનેમાંથી જે વધેને કૌંસમાં અહીંયા શું વધ્યું b પ્લસ ની નિશાની અહીંયા શું વધ્યું છે a અને પ્લસ ab ના ab તો આપણો જવાબ મળ્યો વિદ્યાર્થી મિત્રો તો આને આપણે વ્યવસ્થિત યાદ રાખવું હોય તો આવી રીતે લખી શકો એને તમે x ની બે ઘાત પ્લસ x કૌંસ સાથે આગળ ગુણાકારમાં લખો કે પાછળ બે એક જ થશે અને આ બે સરવાળો ક્રમના નિયમને અનુસરે છે b પ્લસ a લખો કે a પ્લસ b બંને એક જ થશે ઓકે એને ગુણ્યા આ x છેલ્લે પાછળ રાખીએ કૌંસમાં ગુણાકારમાં અને a ગુણ્યા b તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ નિત્યસમ નંબર 4 નો આપણને આન્સર મળ્યો છે વિસ્તરણ મળ્યું છે કે જો ax પ્લસ a ગુણ્યા બીજા કૌંસની અંદર ax પ્લસ b હોય તો એનો આન્સર શું મળે છે x ની બે ઘાત પ્લસ ab ગુણ્યા x પ્લસ ab હવે આ આપણે બધું થોડુંક અઘરું લાગશે તમને પણ આપણે જવાબથી મતલબ છે આવી રીતે બે કૌંસ ગુણાકારની અંદર હોય તો એનો આન્સર આવો મળે આને સરળતાથી કેવી રીતે યાદ રાખી શકીએ જોજો ખાસ તો પ્રથમ આ કૌંસને ધ્યાનથી જુઓ બંનેમાં પ્રથમ પદ સમાન છે અને દ્વિતીય પદ અસમાન છે વિદ્યાર્થી મિત્રો તો હવે એને આપણે ગુજરાતીમાં બોલવું હોય તો શું કરવાનું યાદ રાખવા માટે તો પ્રથમ પદ જે સમાન છે ને સમાન પદનો વર્ગ એને ગુણ્યા અસમાન સોરી પ્લસ અસમાન પદનો સરવાળો એને ગુણ્યા સમાન પદ એટલે એક્સ અને અસમાન પદનો ગુણાકાર આવી રીતે પણ તમે યાદ રાખી શકો સરળતાથી અને એક્ઝામની અંદર જે દાખલાઓ પૂછાય છે એમાં તમને અહીંયા એ અને બીના સ્થાને કોઈ સંખ્યાઓ અલગ અલગ આપેલી હોઈ શકે ચાલો આ એટલું અગત્યનું નથી એટલે વધારે એમાં ભાર નથી આપતા આપણે ખાસ નિત્યસમ પહેલું બીજું અને ત્રીજું વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ નિત્યસમ નંબર 5 જે આવે છે એ આપણે જે નવમાની એક્ઝામ છે એની દ્રષ્ટિએ પણ અગત્યનું છે એટલે ખાસ ધ્યાન આપજો ચાલો નિત્યસમ નંબર 5 આ બધા નિત્યસમો છે એની ખાસ બધા વિદ્યાર્થી મિત્રો તૈયારી કરજો અને તમારી જે અગત્યની નોંધ પોથી હોય એની અંદર એની નોંધ કરજો જેથી કરીને આગળના સમયની અંદર આપણે જ્યારે પણ પાછા આવું ચેપ્ટર ભણતા હોય અથવા અન્ય ચેપ્ટરની અંદર આવા દાખલા આવતા હોય ત્યારે એ આપણે જોઈ શકીએ સરળતાથી ચાલો નિત્યસમ નંબર 5 છે જોજો ખાસ કૌંસની અંદર a પ્લસ b પ્લસ c કૌંસ પૂરો આખાની બે ઘાત તો વિદ્યાર્થી મિત્રો આ નિત્યસમ છે એને ત્રિપદી ના સરવાળાની બે ઘાત એવું નિત્યસમ બોલવામાં આવે ત્રિપદીના સરવાળાનો વર્ગ તો અહીંયા આપણે જે દ્વિપદીના સરવાળાનો વર્ગ કર્યો હતો એવી રીતે આપણે આનું વિભાજન કરી શકીએ તો આમાંથી કોઈ પણ બે પદ છે કાં પ્રથમ બે પદ છે એને એક્સ ધારી લ્યો અથવા તો બીજા બે પદ છે એને એક્સ ધારી અને દ્વિપદી બનાવો અને એનું વિસ્તરણ કરી અને ફરીથી પાછું એમાં જ્યાં એક્સ હોય એના સ્થાને આ કિંમત મૂકી અને એનો જવાબ આપણે મેળવી શકીએ એટલે એ રીત થોડીક લાંબી પડશે આપણે એમાં જતા નથી આપણે ડાયરેક્ટ એનો જવાબ જે છે એ જવાબ આપણે સૂત્રના આધારે જવાબ કેવી રીતે મળે છે એ આપણે શીખવાનું છે એટલે એને આપણે સમજીએ બરાબર જવાબ જ સીધો સમજીએ આપણે બાકી તમારે જો એની ગણતરી કરવી હોય તો શું કરવાનું આ પહેલા બે પદ બરાબર m અથવા x અથવા તો બીજો કોઈ પણ મૂળાક્ષર તમે ધારી લ્યો બે બરાબર આ બે બરાબર તમે m મૂળાક્ષર ધારી લ્યો
એટલે m plus c એવું પદ બની ગયું અને પછી દ્વિપદીનો સરવાળો પહેલું નિત્ય સમ છે એનું વિસ્તરણ કરી નાખો અને ફરીથી પાછો જ્યાં m હોય એના સ્થાને ab મૂકી દો એટલે તમને આન્સર એનો મળશે ઓકે એટલે આપણે એની જરૂર નથી એટલે એમાં જતા નથી ડીપમાં ચાલો ડાયરેક્ટ એનો આન્સર જોજો વિદ્યાર્થી મિત્રો તો દ્વિપદીના સોરી ત્રિપદીના સરવાળાની બે ઘાત હોય અથવા વચ્ચે કોઈ પણ બાદબાકી હોય તો પણ આપણે એમાં કોઈ પ્રશ્ન નથી આપણે એનો નિયમ સીધો સૂત્ર છે યાદ રાખવાનો તો પહેલા પદનો વર્ગ જોજો ખાસ વિદ્યાર્થી મિત્રો પ્રથમ પદની બે ઘાત કરવાની પ્લસ બીજા પદની પણ બે ઘાત કરશું પ્લસ ત્રીજા પદની પણ બે ઘાત ઓકે પ્રથમ શું કરવાનું ત્રણેયની બે ઘાત સરવાળો કરવાનો ત્યારબાદ પ્લસ હવે આ બે છે ને એનો બે બે સાથે ગુણાકાર કરો પ્લસ બે ગુણ્યા એ ગુણ્યા બી એટલે ટુ એ બી ત્યારબાદ પ્લસ બે ગુણ્યા બી સી ટુ બી સી અને પ્લસ ફરીથી પાછું બે ગુણ્યા સી એ તો આ આપણને એનો આન્સર મળશે બરાબર શું કરશું પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ ત્રીજા પદનો વર્ગ પ્લસ બે ગુણ્યા પહેલું બીજું પદ પ્લસ બે ગુણ્યા બીજું ત્રીજું પદ અને પ્લસ બે ગુણ્યા ત્રીજું અને પહેલું પદ આવી રીતે એના મનમાં બોલશું અને યાદ રાખશું જેથી આપણે એક્ઝામની અંદર જ્યારે આવા દાખલા પૂછાય ત્રિપદીના હવે આમાં જો ક્યાંય માઇનસ હોય તો તમારે શું કરવાનું એ પદને કૌંસની અંદર માઇનસમાં મૂકી દેવાનું એના સ્થાને માનો કાંઈ માઇનસ બી હોય તો તમારે અહીંયા તો પ્લસ જ મૂકવાનો છે અહીંયા તમારે કૌંસની અંદર માઇનસ બી કરી અને એની બે ઘાત કરવાની છે એવા દાખલા આપણે જ્યારે સ્વાધ્યાયની અંદર આવશે ત્યારે એની ગણતરી કરશું ઓકે વિદ્યાર્થી મિત્રો સમજાય છે બધાને એટલે ખાસ આની પ્રિપેરેશન કરજો લખી લખીને તૈયારીઓ કરજો ચાલો ત્યારબાદનું નિત્યસમ નંબર જે આવે છે નિત્યસમ નંબર છ એ ઘનના નિત્યસમનું બે ઘાતનું આપણે જોઈ લીધું હવે ત્રણ ઘાત વાળું નિત્યસમ આવે છે જોજો એ પ્લસ બી આખાની ત્રણ ઘાત વિદ્યાર્થી મિત્રો અને આ જે નિત્યસમ છે એના જેવું જ નિત્યસમ છે સાતમું એટલે આપણે છઠ્ઠું નિત્યસમ છે એની ગણતરી કરીએ અને સાતમું નિત્યસમ છે અને પછી આપણે સરળતાથી શોર્ટકટ કેમ યાદ રાખાય એ જ માત્ર શીખશો એટલે આમાં ખાસ ધ્યાન આપજો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ ઘાત છે તો જોજો ડાયરેક્ટ પહેલાં તમને અહીંયા સમજાવી દો પહેલા પદની ત્રણ ઘાત પ્લસ બીજા પદની ત્રણ ઘાત પ્લસ ત્રણ ગુણ્યા પહેલું બીજું અને એને ગુણ્યા આખે આખો કૌંસ છે પાછળ મૂકશું ગુણાકારમાં પણ એ કેવી રીતે મેળવ્યું આપણે અહીંયા સમજીએ તો ત્રણ ઘાતનું વિસ્તરણ આપણને નથી આવડતું કેટલી ઘાતનું વિસ્તરણ આપણને આવડે છે બે ઘાતનું તો અહીંયા આના બે ભાગ પાડી દો પ્રથમ ભાગ એ પ્લસ બી ની એક ઘાત અને એને ગુણ્યા એ પ્લસ બી ની બે ઘાત ટોટલ થઈ ગઈ ત્રણ ઘાત આધાર સમાન હોય ગુણાકારમાં હોય તો ઘાતનો શું થાય સરવાળો તો જો આધાર સમાન હોય ગુણાકારમાં હોય તો ઘાતનો તમે સરવાળો કરો તો એક અને બે એટલે ટોટલ કેટલી ઘાત થઈ ગઈ ત્રણ તો આવી રીતે ઘાત ત્રણ હોય તો એને આવી રીતે બે ગુણાકારમાં આધાર સમાન રાખી અને ઘાતનું વિભાજન કરી શકો તમે અહીંયા બે રાખીને અહીંયા એક રાખી શકો ઓકે અથવા તો ત્રણ કૌંસ બનાવીને ત્રણેયમાં એક એક રાખી શકો તો પણ ચાલે ચાલો જોજો હવે તો એક ઘાતનું તો કંઈ વિસ્તરણ નહીં થાય એ પ્લસ બી એઝ ઇટ ઇઝ રહેશે અહીંયા બે ઘાત છે નિત્યસમ એક મુજબ એનું આપણે વિસ્તરણ કરીએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો જુઓ પ્રથમ પદનો વર્ગ પ્લસ બે ગુણ્યા પહેલું બીજું પદ અને પ્લસ બીજા પદનો વર્ગ આ પ્રથમ નિત્યસમ મુજબ આપણે શું કર્યું એનું વિસ્તરણ કર્યું ખ્યાલ છે ને બધાને આના આધારે આ પદ કેવી રીતે આવ્યું હવે જુઓ આ દ્વિપદી છે કૌંસની અંદર અને બીજા કૌંસની અંદર ત્રિપદી છે તો દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર આવું આપણે આઠમા એક ધોરણની અંદર શીખીને આવ્યા છીએ ઓકે તો ગુણાકારની પ્રક્રિયા છે એ આપણે અહીંયા હવે છૂટી પાડીએ ચાલો જોજો પહેલા પદનો પહેલા સાથે ગુણાકાર તો એ ગુણ્યા એનો વર્ગ આધાર સમાન છે તો ઘાતનો શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો સરવાળો ઓકે ચાલો પહેલાનો બીજા સાથે ગુણાકાર પ્લસ 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 એ ગુણ્યા ટુ એ બી તો અહીંયા સહગુણક બે છે અહીંયા એક છે એટલે સહગુણક તો બે જ રહેશે એ ગુણ્યા એ એટલે આધાર સમાન ઘાતનો સરવાળો એટલે એનો વર્ગ અને ત્યારબાદ બીના બી એટલે એ ગુણ્યા ટુ એ બી કરશો તો એનો આન્સર શું મળશે ટુ એ સ્ક્વેર બી અને ત્યારબાદ ત્રીજા પદ સાથે ગુણાકાર પ્લસ 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 એ ગુણ્યા બી સ્ક્વેર એટલે એ ગુણ્યા બીનો સ્ક્વેર ઓકે
ચાલો જેવી રીતે a નો ત્રણેય પદ સાથે ગુણાકાર કરીને ત્રણ પદ મેળવા છે એવી રીતે હવે b નો આ ત્રણેય સાથે ગુણાકાર કરીને બીજા ત્રણ પદ મેળવીએ. સમજાય છે ને બધાને? ચાલો હવે અહીંયા ગુણાકાર કરશું. પ્લસ 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 બી ગુણ્યા એ નો વર્ગ એટલે એ વર્ગ બી આવી રીતે લખી શકીએ. એ મૂળાક્ષર પ્રથમ આવે છે એટલે એ પ્રથમ લખીએ, એના પછી આગળ બી આવે છે એટલે ક્રમમાં બી લખીએ. બરાબર બી ગુણ્યા એ સ્ક્વેર લખો તોય ચાલે. ચાલો ત્યારબાદ પ્લસ 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 બી ગુણ્યા ટુ એ બી એટલે ટુ એ એક વખત અને બી ની બે ઘાત. બી ગુણ્યા બી એટલે બી ની બે ઘાત. ખ્યાલ આવે છે બધાને? અને ત્યારબાદ છેલ્લા સાથે ગુણાકાર કરીએ પ્લસ 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 અને બી ગુણ્યા બી સ્ક્વેર એટલે બી ક્યુબ બી નો ઘન. ચાલો ઓકે, ખ્યાલ આવ્યો બધાને? પ્રથમ કૌંસના બંને પદનો બીજા કૌંસના ત્રણેય પદ સાથે ગુણાકાર કર્યો એટલે આપણને છ પદ મળે. જો પેલા એ નો આ ત્રણ સાથે ગુણાકાર કરો એટલે પ્રથમ ત્રણ પદ, અને ત્યાર બી નો આ ત્રણેય સાથે ગુણાકાર કરો એટલે બાકીના ત્રણ પદ, એટલે ટોટલ છ પદ મળશે. ખ્યાલ આવ્યો બધાને? ચાલો હવે ગુણાકારની પ્રક્રિયા પૂર્ણ થઈ તો હવે ત્યારબાદ સરવાળા બાદ બાકી એમાં થતા હશે. તો સજાતીય પદો છે એને જોડીએ આપણે આગળ. તો જુઓ જઈએ આમાં એ નો ઘન છે એવું બીજું એક પણ પદ દેખાય છે તમને? નહીં. તો એ ઘન એઝ ઇટ ઇઝ રાખીએ. સમજાય છે ને બધાને? ચાલો ત્યારબાદ એ વર્ગવાળું પદમાં ટુ તો છે સહગુણક, એને નથી ધ્યાનમાં લેતા કે અહીંયા ટુ છે તો બીજું ક્યાંય ટુ વાળું છે એમ નથી જોવાનું. ઓકે, ચલ છે એના આધારે આપણે સજાતીય અને વિજાતીય પદો જુદા પાડી શકીએ. એ સ્ક્વેર ગુણ્યા બી એટલે એ ની બે ઘાત હોય ને બી ની એક ઘાત હોય એવું પદ આમાં છે. જુઓ એ સ્ક્વેર અને બી એવી રીતે, તો આ બંને પદ છે ને એ સજાતીય થશે વિદ્યાર્થી મિત્રો. આ બંને જુઓ, એ સ્ક્વેર અને બી ની એક ઘાત, અહીંયા પણ એ ની બે ઘાત અને બી ની એક ઘાત. તો આ પદ બે વખત છે ટોટલ, અને આ કેટલી વખત છે? એક વખત, એટલે ટોટલ કેટલું થયું? ત્રણ. તો થ્રી એ સ્ક્વેર બી. ખ્યાલ આવ્યો બધાને? ત્યારબાદ જુઓ એ ની એક ઘાત અને બી ની બે ઘાત, તો એવું અહીંયા છે ને આ પદ, તો આ બંને પદ કેવા છે? સજાતીય. ખ્યાલ આવે છે બધાને? તો આ બંનેનો સરવાળો કરો તો બે પ્લસ એક એટલે ત્રણ એ બી સ્ક્વેર, અને છેલ્લે શું વધ્યું અમે? બી નો ઘન. ખ્યાલ આવે બધાને? ચાલો એ ઘન અને બી ઘન ને આગળ સાથે ઘનવાળા પદને પહેલા લખી નાખીએ ક્રમમાં. એ નો ઘન પ્લસ બી નો ઘન. ચાલો આ બંને પદ છે જુઓ એમાં કાંઈ પણ કોમન હોય, સરખું દેખાતું હોય આપણને, તો એ સામાન્ય લખી શકીએ. ઓકે, તો અહીંયા જુઓ જે ત્રણ છે, આની પાસે પણ ત્રણ છે એટલે ત્રણ સામાન્ય લઈ શકીએ. એ ની બે ઘાત અને આમાં એ ની એક ઘાત એટલે નાની ઘાત સામાન્ય નીકળે હંમેશા, અને ત્યારબાદ અહીંયા બી ની એક ઘાત, અહીંયા બી ની બે ઘાત એટલે નાની ઘાત સામાન્ય નીકળશે એક. તો જે વધ્યું છે એને કૌંસમાં ગુણાકારમાં મૂકીએ આપણે. જુઓ તો અહીંયા ત્રણ સામાન્ય નીકળી ગયા, એ બે વખત હતા, એક વખત સામાન્ય લઈ લીધા, એક વખત વધ્યા છે હજી ઘાત, બી એક વખત સામાન્ય લઈ લીધો પ્લસ ની નિશાની. અહીંયા જુઓ ત્રણ લઈ લીધા આગળ એક વખત, એ પણ લખી નાખ્યો, બી એક વખત લખી નાખ્યો, હજી એક વખત વધશે અહીંયા કૌંસ પૂરો. ખ્યાલ આવ્યો બધાને? તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો નિત્યસમ નંબર સાત છે, એ પ્લસ બી આખા કૌંસની ત્રણ ઘાત હોય તો શું કરવાનું? જુઓ પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ ત્રણ ગુણ્યા પહેલું બીજું પદ, ત્રણ ગુણ્યા પહેલું ગુણ્યા બીજું, અને એને ગુણ્યા, વચ્ચે નિશાની કઈ નહીં આવે, એને ગુણ્યા જે કૌંસ છે ને આખી આખો પાછળ ગુણાકારમાં મૂકી દેવાનું. એટલે આપણે આની કઈ જરૂર નથી, આ તો આપણે સૂત્ર શીખવા માટે એની ગણતરી કરી છે, થિયરી લખી છે. બાકી તમારે જ્યારે એક્ઝામની અંદર દાખલો પૂછાય ત્યારે આ પ્રક્રિયા નથી કરવાની. આવી રીતે કૌંસમાં કોઈ પણ સંખ્યાઓ આપેલી હોય ને એનો ઘન હોય તો તમે આ બધું કરશો તો દાખલો લાંબો બનશે. આપણે સીધું આવા નિત્યસમ નંબર કેટલામું? સાતમું. સાતમા નિત્યસમ મુજબ એની ગણતરી કરતા તમારે પછી આ નિત્યસમ લખી અને સીધું આની સાથે સૂત્ર સાથે આ છે એની પદો જે હોય એની ગોઠવણી કરી નાખવાની, એટલે આન્સર મળશે. જોજો ખાસ સમજવાનું શું, અહીંયા એ પ્લસ બી આખાની ત્રણ ઘાત હોય ત્યારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? પહેલાની ત્રણ ઘાત પ્લસ બીજા પદની ત્રણ ઘાત પ્લસ ત્રણ ગુણ્યા પહેલું ગુણ્યા બીજું, અને એને ગુણ્યા કૌંસ આખો આખો પાછળ એને લગાવી દેવાનો, એટલે એનો આન્સર આપણને મળશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો હવે એવું જ નિત્યસમ નંબર જુઓ કેટલામું છે? સાતમું.
આ છઠ્ઠો નિત્યસમ આપણે જોયું. હવે સાતમો નિત્યસમ છે એ આના જેવું છે, એટલે આપણે થિયરી છે આ જ ટાઈપની ગણવાની હશે. એમાં માત્ર તફાવત કહેવાનો છે નિશાનીનો. તો અહીંયા જો પ્લસની નિશાની છે સૂત્રમાં, તો આ બધાની નિશાની પ્લસ આવે છે. હવે અહીંયા માઇનસની નિશાની છે, તો આ બધા પદોમાં આગળ કેવાની નિશાની આવશે? માઇનસની. તમે ગણતરી કરશો એટલે છેલ્લે માઇનસ જ આવશે બધામાં. ઓકે, એટલે તમારે આની જે આ કેમ થિયરી મેં તમને શીખવી છે એનું વિસ્તરણ આખું, એમ આ નિત્યસમનું વિસ્તરણ તમારે હોમવર્કની અંદર કરવાનું છે. રેડી, ગણતરી કરવાની છે અને છેલ્લે પછી આ જે આન્સર છે એમ આવે છે કે કાંઈ તફાવત છે, બરાબર? એટલે એ ખાસ તમે પ્રેક્ટિસ કરજો. અને જો ભૂલ હોય તો આમાં તમે જોજો નિયમમાં કે આપણે કયા સ્ટેપની અંદર ભૂલ કરી છે નિશાનીનો ગુણાકાર કરવામાં, ઓકે, કે લખવામાં. ચાલો તો એ નિત્યસમ આપણે અહીં લખીએ. હવે નિત્યસમ નંબર 7, એ માઇનસ બી આખાની 3 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? પ્રથમ પદની 3 ઘાત જે નિશાની હોય, માઇનસ બીજા પદની 3 ઘાત, માઇનસ 3 × 1 × 2 એટલે 3ab, અને એને ગુણ્યા આ કૌંસ જે છે, ઘાતને ધ્યાનમાં નહીં લઈએ, કૌંસ આખે આખું મૂકી દેવાનો અહીંયા, એ માઇનસ બી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ કેટલામું નિત્યસમ છે? નિત્યસમ નંબર 7. કેટલા નિત્યસમ આપણે જોયા? 7 નિત્યસમો જોયા. હજી એક નિત્યસમ છે 8મું, એનો ઘન માઇનસ બી નો ઘન માઇનસ સી નો ઘન, સોરી, એ ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘન માઇનસ 3ABC. તો માઇનસ છે, આ ત્રણેયનો સરવાળો શૂન્ય હોય તો એ માઇનસ 3AB છે, બરાબરની સામે જાય તો પ્લસ 3ABC થાય. અને એ નિત્યસમ એટલું અગત્યનું નથી, પણ તમારે પ્રથમ આ નિત્યસમ જે છે 7 એની તમારે તૈયારી કરવાની છે. અને આઠમું નિત્યસમ ઇમ્પોર્ટન્ટ નથી, એટલે એ નિત્યસમ એક દાખલો એવો છે સ્વાધ્યાયની અંદર, ત્યારે એ નિત્યસમ હું તમને લખાવી દઈશ. ઓકે, ચાલો તો આ 7 નિત્યસમો, પહેલું છે એ નિત્યસમ કયું છે? દ્વિપદીના સરવાળાની 2 ઘાત, ઓકે, એ પ્લસ બી આખાની 2 ઘાત એટલે એનો વર્ગ પ્લસ 2AB પ્લસ બીનો વર્ગ. બીજું નિત્યસમ છે એ માઇનસવાળું છે. ઓકે, ત્રીજું નિત્યસમ આજના લેક્ચરની અંદર આપણે જોયું છે કે જો બે પદો સમાન હોય પણ કૌંસની અંદર નિશાની અસમાન હોય, એકમાં માઇનસ એકમાં પ્લસ, જો પ્રથમ પ્લસ હોય ને બીજું માઇનસ હોય તો કંઈ બદલશે નહીં, જવાબ એ જ રહેશે. ઓકે, આ ખૂબ જ અગત્યનું નિત્યસમ છે, એટલે ખાસ તૈયારી કરજો. પહેલું, બીજું અને ત્રીજું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચોથું, પાંચમું, છઠ્ઠું અને 7મું આ નિત્યસમનો આ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો છે, અને બધા વિદ્યાર્થી મિત્રોએ હોમવર્કની અંદર આ બધા નિત્યસમો છે એ 2 થી 3 વખત લખી અને તૈયાર કરવાના છે. ઓકે, આજના લેક્ચરની અંદર અહીંયા સુધી. થેન્ક યુ.